हेलो मित्रों, आप जो रहे छो भूलका एजुकेशन हब। ધોરણ 8 પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણ એની અંદર સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર જોઈએ આપણે 4 બરોબર। તો હવે સૌપ્રથમ આપણે રકમ સમજી લઈએ કે રકમ શું કહેવા માંગે છે। તો બે અંકોની સંખ્યા પૈકી એક અંક એક બીજા એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે બરોબર। संख्या पैकी एक संख्या पैकी एक हो सके एक अंक बीजा अंक करता 3 गणो बराबर। पहलो अंक हो तो बीजो अंक हो एक बीजा करता 3 गणो अंको बदली करता नवी संख्या ने मूल संख्या अठासी मे तो मूल संख्या शोध। तो एकदम इजी दाखलो साव सहेलो। चलो स्टेप बाय स्टेप अपने जो है तो बे अंको संख्या पैकी तो पहला आपणे धारी लईए एक अंक धारो के एकम नो अंक एक्स छे अपने बीजो अंक कयो होय तो दशक नो अंक केटलो थशे मित्रों एक अंक बीजा अंक करता 3 गणो छे दशक नो अंक केटलो थशे 3x। अहींया सुधी समझाई गयो। हवे आगळ अंकोनी अदला बदली करता मळे नवी संख्या ने मूल संख्या में बदलो तो पहले आपणे मूल संख्या शोधी लीधी। मूल संख्या जेम अपने आगे दाखला में जो तो एज रीते मूल संख्या एटले पहला दशक नो अंक प्लस एकम नो अंक तो अहीं दशक नो अंक कयो आवशे तो के 3x। पण जे रीते आपणे अहीं जोयुं तो अहीं हूँ 10 शुं काम लखुं छुं तो अहीं जो एक 123 है बराबर। तो 123 में आप आज एकम नो अंक आवशे समझाई दो तमने। हवे 145 है तो आज एकम नो अंक है चार छे दशक नो अंक है एक छे सौ नो अंक है बराबर। अहीं पाछो बे होय तो ई केटला मोटा हजार नो अंक એટલે જો અહીંયા દશક નો અંક લીધો છે એટલે કેટલા આવશે 10 લેવા પડે। જો અહીંયા 100 નો અંક લીધો હોય તો કેટલા આવશે 100 લેવા પડે। તો હવે આપણે કેટલા લીધા છે 10 લીધા છે એટલે હવે આપણે ગુણાકાર કરીએ તો 10 * 3 એટલે 30x + x અને 30x = 1x એટલે 31x આવી ગયો। જો મૂળ સંખ્યા મળી ગઈ આપણને 31x। હવે તમને શું કીધું છે કે અંકોની અદલા બદલી કરતા તો આપણે અંકોની અદલા બદલી કરીએ તો અહીંયા લખો અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરવાની એટલે દશકનો અંક છે આપણે એકમનો લઈ લેવાનો એકમનો અંક છે એ દશકનો લઈ લેવાનો તો અહીંયા લખું છું દશકનો અંક પ્લસ एकम नो अंक दशक नो अंक केटलो लेवानो छे एक्स लेवानो शुं काम कारण के आपणे करी छे अंकोनी अदला बदली अने एकम नो अंक लेवानो छे 3x। तो जो अहींया 10 मूक्या छे तो एकम नो अंकमां अहींया 1 मूकवो पड़े पण 1 आपणे शुं काम नथी मूकता कारण के 1 साथे 3 नो गुणाकार करीए एटले एनी एज संख्या आववानी छे। तो हवे 10x + 3x अठासी मे तो आ परिणाम ने मूल संख्या एकत्रीस एक्स उमेरी तो के अठासी मे तो अहीं आपणुं समीकरण बनी गयुं एकत्रीस एक्स प्लस
13ax बराबर 88। तो आ थे क्यों आपको समीकरण बर ए अपने नंबर आप ये क्या नो अभी कहीं फेर पड़े नहीं हैं त्यारे अंके लंबा समीकरणों छे नहीं अगर आपने जो शोर लेके बगैर दर्दन समीकरण आप पकड़ शे ना सरखावा पड़ शे तो आ थे क्यों आपको समीकरण तो आ समीकरण ने आप रिश्यों करना होचे सांद्रुप आप करना होचे तो आपने यह सांद्रुप आप भी दिए 31x plus 13x बराबर 88 तो 31 ने एक कितना था शे 31 ने 13 प्लस करो अटले 1 ने 3 यहां जो 4 ने 3 में 1 उमेरो अटले 4 44 बराबर 44x बराबर 88 44x छे 44 गुणाकार ना संबंध में छे એટલે કઈ જો આવશે ભાગાકાર આવશે એટલે એ જાશે છેદમાં એટલે x બરાબર 88 ના છેદમાં આવશે 44 44 2 88 તો x બરાબર 2 આવશે તો આ આપણે મળી ગયો x એકમનો તો હવે આપણે શોધવાનો છે કે ભાઈ ટોટલ મૂળ સંખ્યા કઈ છે કઈ સંખ્યા શોધવાની કીધી છે મૂળ સંખ્યા તો મૂળ સંખ્યા मूल संख्या बराबर कितनी छे 31x એટલે 31x ગુણ્યા 2 એટલે 31 2 62 અને હવે આપણે શોધ લઈએ અદલા બદલી કરેલી અંકોની संख्या બરાબર કેટલા છે 13 અને x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે 13 2 26 એટલે આ દાખલાનો જવાબ કાં તો 62 આવશે અને કાં તો 26 આવશે બે જવાબ સાચા છે બરોબર આ દાખલાના બે જવાબ આવશે કાં તો 62 આવશે કાં તો 26 કોઈ પણ એક ઘણા લોકો એમ કહે કે આનો જવાબ 26 આવશે તો પણ સાચો છે અને ઘણા એમ કહે છે કે 62 આવશે તો પણ સાચો છે તો હવે આપણે જોઈ લઈએ ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ તો ધારો કે એકમનો અંક x આપણે શું કામ ધારી લીધો કારણ કે બે અંકોની સંખ્યા પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે એટલે આપણે કોઈ સ્પેસિફિકેશન આપેલું નથી કે ભાઈ તમે કયો આ અંક કરતા આ અંક એટલે કોઈ પણ પૈકી અંક છે એટલે આપણે નોમિનલ એકમનો અંક x આવ્યો અને દશાંશનો અંક 3x આવી ગયો કારણ કે આપણે કીધી છે કે 3 ગણો છે એટલે એક અંક કરતા 3 ગણો એટલે x કરતા 3 ગણો એટલે 3x હવે આપણે મૂળ સંખ્યા શોધવાની જ્યારે અદલા બદલી કરવાનો આવે એટલે મૂળ સંખ્યા પહેલા શોધી જ લેવાની બરોબર ખાસ ધ્યાન રાખો અદલા બદલી એવું એટલે મૂળ સંખ્યા શોધી લેવાની તો મૂળ સંખ્યામાં કઈ રીતે દશાંશનો અંક પ્લસ એકમનો તો દશાંશનો અંક કયો છે 3 3x છે હવે આપણે 10 શું કામ મૂક્યા તો ખબર છે કારણ કે દશાંશનો અંક છે એટલે આપણે અહીંયા 10 મેં જે રીતે સમજાવ્યા તે રીતે મૂકવા પડે અને આ છે એકમનો અંક x તો 10 એ 10 ગુણ્યા 3x એટલે 30x 30x plus x એટલે 31x હવે અંકોની અદલા બદલી કરતા આપણે હવે અદલા બદલી કરવાની છે અંકોની અદલા બદલી કરતા દશાંશનો અને એકમનો તો 10x આપણે એકમનો અંક છે x લઈ લીધો અને દશાંશનો અંક છે 3 લઈ લીધો અદલા બદલી કરીને કે બરોબર અદલા બદલી કર્યા એટલે અહીં આવશે 10x plus 3x તો અહીંયા 10x plus 3 એટલે 13x આવી ગયો આ થઈ ગયું આપણું સમીકરણ હવે આ સમીકરણ બનાવવામાં આપણે કીધું છે કે ભાઈ નવી સંખ્યાને તો કઈ નવી સંખ્યા અદલા બદલી કરતા મળે નવી સંખ્યા 13 છે તો 13 ને આપણે મૂળ સંખ્યામાં ઉમેરવાનું તો મૂળ સંખ્યા છે આ તો 13 + 31 31 ની અંદર આપણે 13 + કર્યા છે તો ઉમેરતા કેટલા મળે 88 મળે છે તો આ થઈ ગયું આપણું સમીકરણ અને આ આપી દીધું આપણે સાદું રૂપમાં જોઈ લો ફટાફટ 31 31x 13x 88 તો 31x 13x 44 થઈ ગયા 44 બરાબર 88 44 ને આપણે છેદમાં લાવીએ 44 માં છેદ 44 દો 88 x બરાબર 2 જવાબ મૂળ સંખ્યા 31x બરાબર 31 ગુણ્યા 2 x ની કિંમત મૂકી દીધી 2 તો 31 તો 62 અને બીજો આ જવાબ સાચો છે પણ ઘણા એમ કહેતા હોય કે 26 જવાબ આવે તો આપણે જોઈએ અદલા બદલી કરતા મળેલી સંખ્યા 13x બરાબર x ની કિંમત 2 મૂકી 13 2 26 તો આ બે જવાબ સાચા છે દાખલો થઈ ગયો તમારો પૂર્ણ તો મિત્રો તમને દાખલા કેવા લાગ્યા નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો કંઈ ન સમજ પડી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમારો મિત્ર સાથે શેર ન કર્યો હોય તો શેર કરજો તો બીજો વિડિયો બનાવું ત્યાં સુધીની અંદર જય હિન્દ જય ભારત નમસ્તે